નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું અને એમાં પણ ખાસ કરીને પ્રકરણ 6 એટલે કે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને યાદ છે કે પ્રકરણ 6 ની અંદર આપ અત્યારે જે વિડિયો જોઈ રહ્યા છો એ વિડિયો છે એ ભાગ 3 છે. આના પહેલા આપણે પ્રકરણ 6 ના ભાગ 1 અને ભાગ 2 નો વિડિયો આપણે જોઈ લીધેલો છે. તો અત્યારે ભાગ 3 જે છે એ જોઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે કુલ 2 ટોપિક નો અભ્યાસ કરવાનો છે. એક ટોપિક છે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું અને એના પછીનો ટોપિક જોશું આપણે લિનક્સ માં નામ આપવાની પ્રણાલિકા એટલે કે નિયમો શું હોય છે. તો એ 2 ટોપિક જે છે મિત્રો એ સિક્વન્સ માં જોવા જઈએ તો અનુક્રમણિકા પ્રમાણે જોશું તો એ 8મો અને 9મો આ બંને ટોપિક જે છે એ આપણે આ ભાગ 3 માં જોવાના છે. એટલે કે 8મો ટોપિક જે આપણો શું થશે તો કે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું અને 9મો ટોપિક જોશું એ છે લિનક્સ માં નામ આપવાની પ્રણાલિકા શું હોય છે એ. તો એમાંથી આપણે જે 8મો એટલે કે પહેલો ટોપિક જે આવે છે ભાગ 3 નો પહેલો ટોપિક અને આમ જોવા જઈએ તો પ્રકરણ 6 નો 8મો ટોપિક જે છે એ શું છે. તો કે તમને અહીં આપેલું છે કે એ છે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સૌને એક પ્રશ્ન થતો હશે કે ડિરેક્ટરી એટલે શું. ઘણી વખત શબ્દ સાંભળ્યો હોય કે ડિરેક્ટરી ફાઇલ આવું બધું સાંભળ્યું હોય તો ડિરેક્ટરી એટલે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, ડિરેક્ટરી શબ્દ છે ને એ કોઈ પણ ફોલ્ડર હોય ને એ ફોલ્ડરનું જ બીજું નામ શું છે ડિરેક્ટરી. ઉદાહરણ તરીકે તમે માનો કે ડેસ્કટોપની અંદર એક ફોલ્ડર બનાવેલું છે તો એ ફોલ્ડરને જ તમે ડિરેક્ટરી કહી શકો છો. કોઈ પણ ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવ્યું છે, ઉદાહરણ તરીકે ડી ડ્રાઈવમાં એક ફોલ્ડર બનાવ્યું છે તો એ ડી ડ્રાઈવની અંદર આવેલું ફોલ્ડર જે છે એને પણ તમે ડિરેક્ટરી તરીકે નામ ઓળખી જ શકો છો. તો ડિરેક્ટરી એટલે કાંઈ નહીં મિત્રો, ફોલ્ડરનું જ બીજું નામ છે એ ડિરેક્ટરી. ડિરેક્ટરીની અંદર શું હોઈ શકે તો કે ડિરેક્ટરીની અંદર અલગ અલગ ફાઇલ હોઈ શકે અને ડિરેક્ટરીની અંદર અલગ અલગ ડિરેક્ટરી પણ હોઈ શકે છે. તો તમે સામાન્ય ભાષામાં એવું કહી શકો કે ડિરેક્ટરી એટલે અલગ અલગ ફાઇલનો સમૂહ. બરાબર, અલગ અલગ ફાઇલ જે છે એને સમૂહ એક જગ્યાએ એકઠો કરો છો એને ડિરેક્ટરી. પણ ડિરેક્ટરીમાં માત્ર ને માત્ર ફાઇલ જ ન હોય, ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી પણ હોઈ શકે. મતલબ કે ડિરેક્ટરીની અંદર જે ડિરેક્ટરી આવેલી હોય એને શું કહો છો, સબ ડિરેક્ટરી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર, તો ડિરેક્ટરી સાથે કઈ રીતના કામ કરવું, કયા કયા કમાન્ડ એની ઉપર વર્ક કરશે એ આપણે જોઈએ મિત્રો. તો લિનક્સમાં ડિરેક્ટરી એક વિશિષ્ટ ફાઇલ છે. લિનક્સમાં ડિરેક્ટરી છે જે છે એ શું છે, એક વિશિષ્ટ ફાઇલ છે જે વિવિધ ફાઇલો, એક કરતાં વધારે ફાઇલો એટલે કે વિવિધ ફાઇલો અને અન્ય ડિરેક્ટરીઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. મેં હમણાં જ કીધું તમને કે ડિરેક્ટરી જે છે એની અંદર શું હોય તો કે વિવિધ ફાઇલનો સમૂહ. પણ માત્ર ને માત્ર ફાઇલનો સમૂહ જ નથી હોતો, ફાઇલ પણ હોઈ શકે છે અને એની અંદર બીજી પણ ડિરેક્ટરી હોઈ શકે છે, ડિરેક્ટરીનો સમૂહ પણ હોઈ શકે છે. મતલબ કે ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી હશે તો એને આપણે સબ ડિરેક્ટરી કહીશું. મેં હમણાં જ કીધું કે ડિરેક્ટરી એટલે ફોલ્ડર, તો ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય તો આપણે શું કહીએ છીએ, સબ ફોલ્ડર. તો બસ એવી જ રીતના ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી હશે તો એ સબ ડિરેક્ટરી. પણ અહીંયા શું થશે તો કે અહીં જે સ્લેશનો સિમ્બોલ છે, અહીંયા જે આવું સાઇન છે ચિહ્ન સ્લેશ જેવું, બરાબર બેકવર્ડ સ્લેશ છે, તો અહીંયા સ્લેશ ચિહ્ન જે છે એ શું બતાવે છે તો કે મૂળ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. મતલબ કે એ શું બતાવે છે, રૂટ ડિરેક્ટરી બતાવે છે. બાકીની બધી ડિરેક્ટરી જે છે એ મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય છે. એટલે શું થશે કે કોઈ પણ વસ્તુ જે છે ડિરેક્ટરી સ્ટાર્ટ થશે એની આગળ, સ્ટાર્ટ થાય એની આગળ આવી રીતના સિમ્બોલ આવી જશે બેકવર્ડ સ્લેશ. મતલબ કે એ શું છે, મૂળ ડિરેક્ટરી. આના પછી જે લખવું હશે એ બધી ડિરેક્ટરી જ હશે, પણ એ બધી ડિરેક્ટરી શેમાં આવતી હશે તો કે રૂટ ડિરેક્ટરીની એટલે કે મૂળ ડિરેક્ટરીની અંદર આવતી હશે. બરાબર, તો આપણે ટર્મિનલ વિન્ડોનો ઉપયોગ કરીને ડિરેક્ટરી સાથે કેવી રીતના કામ કરી શકાય એ શીખીએ. બરાબર, હવે એમાં જો ડિરેક્ટરી સાથે કામ કરો છો તો એની અંદર આપણી પાસે એક જે છે પહેલું જ આપેલું છે કે હોમ ડિરેક્ટરી એટલે શું થાય. હવે જો મિત્રો, હોમ ડિરેક્ટરી જે છે, હોમ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે હોમ ડિરેક્ટરી એટલે કોઈ પણ યુઝર લોગિન થાય સોફ્ટવેરની અંદર તો એ શરૂઆતની જે ડિરેક્ટરી છે એ શું છે તો કે હોમ ડિરેક્ટરી છે. બરાબર, જોઈએ મિત્રો, આપણે ઉપયોગ કરતા એટલે કે યુઝર જ્યારે સિસ્ટમમાં લોગ ઓન થાય છે, મતલબ કે કોઈ એની સિસ્ટમ છે એમાં એ લોગિન થાય છે. બરાબર, અહીંયા આપણે ઉપયોગ કરતા તરીકે સિગવિન ટર્મિનલ છે તો એની અંદર જ્યારે લોગિન થાય ત્યારે શું થાય તો કે ઉપયોગ કરતા જ્યારે સિસ્ટમમાં લોગિન થાય છે ત્યારે લિનક્સ આપમેળે, લિનક્સ જે છે એ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. મતલબ કે
લિનક્સ માં તમે જ્યારે લોગિન થાઓ છો ત્યારે શું થાય છે તો કે લિનક્સ જે છે ઓટોમેટિકલી તમને એક ડિરેક્ટરી ઉપર ટ્રાન્સફર કરે છે અને ડિરેક્ટરી કઈ હોય છે તો કે હોમ ડિરેક્ટરી હોય છે બરોબર કે ડિરેક્ટરી કઈ હોય છે તો કે હોમ ડિરેક્ટરી હોય છે ડિરેક્ટરી હશે હોમ ડિરેક્ટરી તે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે તે સમયે તૈયાર કરવામાં આવે છે બરોબર આ હોમ ડિરેક્ટરી ક્યારે બતા બનાવવામાં આવે છે તો કે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે ત્યારે જ આ હોમ ડિરેક્ટરી જે છે એ તૈયાર થઈ જાય છે મતલબ કે જ્યારે યુઝર એકાઉન્ટ બનાવવામાં આવશે એ સમયે જ આ એકાઉન્ટ જે ડિરેક્ટરી જે છે એ બનાવવામાં આવે છે તો આ શું થશે તો કે એ હોમ ડિરેક્ટરી છે અને તમે જ્યારે ટર્મિનલ ની અંદર લોગિન થાઓ છો બરોબર ત્યારે પણ ડિફોલ્ટ તમને ડિરેક્ટરી જોવા મળે છે એ કઈ છે તો કે એ હોમ ડિરેક્ટરી જ છે તો તે જ્યારે એકાઉન્ટ બનાવવામાં આવે ત્યારે જ બનાવવામાં આવશે બરોબર તે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે તે સમયે તૈયાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેનો પથ એટલે કે તેનો પાથ શું હોય છે તો કે સામાન્ય રીતે તેનો પાથ જે છે એ સ્લેશ હોમ સ્લેશ યુઝર નેમ હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો શરૂઆતમાં સ્લેશ આપ્યો છે મતલબ કે આ રૂટ ડિરેક્ટરી છે એના પછી તો કે એની અંદર હોમ અને એની અંદર યુઝર નેમ છે મતલબ કે આ બંને ડિરેક્ટરી જે છે એ રૂટ ડિરેક્ટરીની અંદર જ આવતી હશે બરોબર તો ડિફોલ્ટ જે છે હોમ ડિરેક્ટરી એનો પાથ શું હશે તો કે સ્લેશ હોમ સ્લેશ યુઝર નેમ આ એનો પાથ હશે અહીંયા યુઝર નેમ જે છે એ શું છે તો કે યુઝર નેમ એટલે લોગિન નેમ જે વ્યક્તિ લોગિન થયા છે એનું નામ બરોબર ઉદાહરણ તરીકે ધારો કે યુઝર નેમ છે એ હર્ષલ હોય હર્ષલ નામના વ્યક્તિ જે છે એ લોગિન થયા હોય તો તમારી હોમ ડિરેક્ટરી શું બતાવશે તો કે તમારી હોમ ડિરેક્ટરી જે છે એ સ્લેશ હોમ સ્લેશ હર્ષલ આવું દેખાડશે તો તમારી હોમ ડિરેક્ટરી છે એ સ્લેશ હોમ સ્લેશ હર્ષલ એવું દેખાડશે એ હોમ ડિરેક્ટરી હશે મતલબ કે જો હર્ષલ શું છે તો કે હર્ષલ જે છે એ આપણું યુઝર નેમ છે અને એ હોમ ડિરેક્ટરી છે આપણી એટલે સ્લેશ હોમ ની અંદર આવશે જરૂર પડે તો આ પથ તમે આ પાથ જે છે એ શું કરી શકો છો પણ બદલાવી પણ શકો છો બરોબર પણ મારે માનો કે પ્રિન્ટ કરવું છે કે મારી હોમ ડિરેક્ટરી અત્યારે કઈ છે તો શું થશે તો કે સામાન્ય રીતે વર્કિંગ ડિરેક્ટરી પાથ જે છે એ હોમ નામના સિસ્ટમ ચલમાં સંગ્રહ હોય હોમ નામનો એક વેરિયેબલ આપણી પાસે હોય જ છે કેપિટલો મેં અગાઉ પણ કીધું હતું કે કમાન્ડ સેન્સિટિવ કેસ સેન્સિટિવ છે કેપિટલ અને સ્મોલને અલગ સમજશે એટલે કેપિટલ હોમ નામનું એક આપણી પાસે ચલ એટલે કે વેરિયેબલ હશે એની અંદર હોમ ડિરેક્ટરી જે છે એનો પાથ જે છે એ સ્ટોર હશે તો હું આને પ્રિન્ટ કરાવી દઉં મિત્રો ઇકો કમાન્ડની મદદથી તો મને ખબર પડી જાય કે આ મારી હોમ ડિરેક્ટરી અત્યારે કઈ છે તો આપણે ઇકો કમાન્ડનો ઉપયોગ કરીને ડિરેક્ટરીને શું કરશું પ્રિન્ટ કરશું તો જો કઈ રીતના તો કે ઇકો અને પછી શું કર્યું છે કે ડોલર હોમ આ પ્રિન્ટ કરાવ્યું છે પ્રિન્ટ કરશો એટલે ડોલર હોમ ની અંદર જે વસ્તુ સ્ટોર છે એ વસ્તુ અહીંયા પ્રિન્ટ થશે તો અહીંયા પ્રિન્ટ ની અંદર તમારું આઉટપુટ શું આવ્યું તો કે સ્લેશ હોમ સ્લેશ હર્ષલ બરોબર હર્ષલ અહીંયા હર્ષલ શું છે તો કે યુઝર નેમ બનશે તો એવી રીતના આપણે પણ મિત્રો ચેક કરી શકીએ છીએ કે આપણી વર્ક હોમ ડિરેક્ટરી કઈ છે તો પહેલા આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો અહીંયા આપણું ટર્મિનલ જે છે મિત્રો એ ઓપન જ છે બરોબર અને સૌ પ્રથમ એક કામ કરીએ કે આમાંથી આપણે એક્ઝિટ થઈ જઈએ અને ફરીથી જે છે એ ટર્મિનલ આપણું ઓપન કરીશું તો હું ફરીથી ટર્મિનલ ડેસ્કટોપની અંદર આપ જોઈ શકો છો સિગવિન ટર્મિનલ છે એ ઓપન થઈ ગયું છે બરોબર તો હવે શું થશે મારે હોમ ડિરેક્ટરી કઈ છે એ પ્રિન્ટ કરવી છે તો હું શું કરીશ તો કે ઇકો પછી ડોલરની સાઇન અને પછી હું કેપિટલમાં શું લખીશ તો કે હોમ આટલું લખી અને મિત્રો એન્ટર પ્રેસ કરશો ને એટલે તમને જો અહીંયા દેખાય છે આઉટપુટ તરીકે સ્લેશ હોમ સ્લેશ ડેલ આવે છે આનો મતલબ શું થયો તો કે આ ડેલ જે છે મિત્રો આ ડેલ જે પ્રિન્ટ થયું શું છે યુઝર નેમ છે યુઝર નેમ ક્યાં છે તો કે હોમ ડિરેક્ટરીમાં ડિરેક્ટરી એટલે ફોલ્ડર અને હોમની આગળ સ્લેશ આવે છે મતલબ કે આ રૂટ ડિરેક્ટરી છે તો આ શું થયું આપણી હોમ ડિરેક્ટરી ડિફોલ્ટ હોમ ડિરેક્ટરીનો પાથ શું હોય છે સ્લેશ હોમ સ્લેશ યુઝર નેમ અને યુઝર નેમ તરીકે અહીંયા કોણ છે તો કે ડેલ આપણા કમ્પ્યુટરનો આપણે જે યુઝર નેમ રાખેલું હશે એ વસ્તુ અહીંયા આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ એની અંદર બરોબર આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે બરોબર તો જે વસ્તુ પ્રિન્ટ થઈ એની અંદર શું આવશે એનું અહીં તમને સમજાવ્યું જો અહીંયા નોંધ લેશું કે આ કમાન્ડના ઉપયોગ દ્વારા દર્શાવાતો પાથ એ સંપૂર્ણ પાથ નામ છે મતલબ કે કમ્પ્લીટ પાથ છે સંપૂર્ણ પાથ નામ જે છે એ સ્લેશ બરોબર ચિહ્ન વડે છૂટું પાડીને દર્શાવાતી ડિરેક્ટરીઓના નામની શું છે હારમાળા જે જગ્યાએ સ્લેશ આવતો હશે મતલબ કે ત્યાંથી છૂટું પડતું હશે એના અંદરનું ફોલ્ડર કે ડિરેક્ટરી હશે
સંપૂર્ણ પાથ નામ જે છે મૂળ ડિરેક્ટરીના સંદર્ભમાં સ્થાન દર્શાવે છે બરોબર રૂટ ડિરેક્ટરીના સંદર્ભમાં શું કામ તો કે આગળ પાથ બતાવે એની આગળ શું આવશે સ્લેશ સ્લેશ જે છે શરૂઆતનો એ રૂટ ડિરેક્ટરી બતાવશે પહેલા સ્લેશ એ મૂળ ડિરેક્ટરીના નામનો નિર્દેશ કરે છે જો આ શરૂઆતમાં જે સ્લેશ બતાવે છે તમને અહીંયા એ શું બતાવે તો કે આ રૂટ ડિરેક્ટરી છે એવું બતાવે છે જ્યારે બાકીના સ્લેશ છે એ બે ડિરેક્ટરીના નામ વચ્ચે ચિહ્ન તરીકે કામ કરશે બાકીનો સ્લેશ જે છે એ શું કરશે તો કે બે ડિરેક્ટરી વચ્ચેનું છૂટું પાડશે કે હોમ જે છે એ અલગ ડિરેક્ટરી છે અને એની અંદર આવેલી ડિરેક્ટરી કઈ છે તો કે એડમિનિસ્ટ્રેટર છે આમ હર્ષલ નામની ડિરેક્ટરી જે છે આપણે જોયું ને હમણાં ઉદાહરણની અંદર કે હર્ષલ નામની ડિરેક્ટરી જે છે હોમ ડિરેક્ટરીમાં આવેલી છે બરોબર તો હોમ ડિરેક્ટરી જે છે એ મેઇન ડિરેક્ટરી થશે અને એની અંદર જે ડિરેક્ટરી આવેલી છે શું થશે સબ ડિરેક્ટરી છે અને હોમ ડિરેક્ટરી જે છે એ મૂળ એટલે કે રૂટ ડિરેક્ટરીમાં આવેલી છે એ જ રીતે સ્લેશ હોમ સ્લેશ એડમિનિસ્ટ્રેટર તો સ્લેશ આગળનો જે છે એ રૂટ ડિરેક્ટરી બતાવશે સ્લેશ હોમ તો હોમ જે છે એ રૂટ ડિરેક્ટરીની અંદર આવેલી ડિરેક્ટરી બતાવશે અને એની અંદર એક ડિરેક્ટરી એવી છે એ છે એડમિનિસ્ટ્રેટર તો એ એડમિનિસ્ટ્રેટર નામના યુઝર નેમ માટેની શું છે હોમ ડિરેક્ટરી છે પણ મિત્રો આ તમારે પાથ બદલાવવો હોય તમે બદલાવી પણ શકો છો જો હોમ ડિરેક્ટરીનો પાથ જો બદલવો હોય તો તે બદલી શકીએ છીએ ધારો કે તમે નીચે દર્શાવ્યા મુજબનું પરિણામ જોઈ શકો છો આ પાથ બદલાવો હોય બદલી શકો કઈ રીતના તો કે આવો પાથ બદલાવો છે તો કે સ્લેશ હોમ બરોબર એટલે આપણી હોમ ડિરેક્ટરી છે એની અંદર એક બીજી સબ ડિરેક્ટરી છે આઈટીએસ એની અંદર સબ ડિરેક્ટરી છે UG1 એની અંદર સબ ડિરેક્ટરી છે SVICS તો આવો પાથ જે છે મિત્રો એ તમે બદલાવી શકો છો પણ જનરલી આપણે બદલાવવાની જરૂર રહેતી નથી ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ છે એ છે હાલના કામની ડિરેક્ટરી એટલે કે PWD તો મિત્રો આ કમાન્ડ જોઈએ એની પહેલાં મારે તમને એના પછીનો કમાન્ડ પહેલાં શીખવાડવો પડશે એ છે CD એટલે કે ચેન્જ ડિરેક્ટરી હવે જો CD એટલે શું થશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે જે છે એ ડિફોલ્ટ હું કઈ ડ્રાઈવમાં આવીશ તો હું શું કરી શકીશ તો કે ભાઈ હું ડિફોલ્ટ જોવા માટે પ્રેઝન્ટ અત્યારે કરન્ટલી કઈ ડિરેક્ટરીમાં હું કામ કરું છું એના માટેનો કમાન્ડ છે PWD એ આપણે શીખવાનું છે આના પછી તો આનું આખું નામ શું થશે તો કે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી પ્રેઝન્ટ એટલે અત્યારનું વર્કિંગ એટલે કાર્યશીલ ડિરેક્ટરી એટલે પાથ ડિરેક્ટરી એટલે ફોલ્ડર કે હું અત્યારે કઈ કયા પાથ ઉપર કઈ ડિરેક્ટરીમાં કામ કરું છું એ મને બતાવો તો આટલું લખીને એન્ટર આપશો મિત્રો એટલે તમને દેખાડશે કે કરંટ તમારું પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી જે છે એ સ્લેશ હોમ સ્લેશ ડેલ છે મતલબ કે તમે અત્યારે હોમ ડિરેક્ટરીમાં છો હવે માનો કે મારે હોમ ડિરેક્ટરીમાંથી અન્ય ડિરેક્ટરીમાં ટ્રાન્સફર થવું છે તો એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં ટ્રાન્સફર થવું હોય તેના માટે કમાન્ડ છે CD કમાન્ડ કયો છે CD નું આખું નામ થશે ચેન્જ ડિરેક્ટરી પણ CD માનો કે હવે તમે જે ડિરેક્ટરીમાં છો ત્યાંથી મારે D ડ્રાઈવમાં ટ્રાન્સફર થવું છે પહેલાં હું ડ્રાઈવ છે એની અંદર કોઈ પણ ટ્રાન્સફર થવું છું તો CD પછી સ્પેસ મૂકીને જે ડ્રાઈવમાં ટ્રાન્સફર થવું છે એ ડ્રાઈવનું નામ અને કોલન જે ડ્રાઈવમાં ટ્રાન્સફર થવું છે મિત્રો એ ડ્રાઈવનું નામ અને કોલન આની પહેલાં એક વસ્તુ માર્ક કરીએ કે ટિલ્ડની સાઇન છે અત્યારે તમે અહીંયા છો મતલબ કે તમે રૂટ ડિરેક્ટરીમાં છો હવે મારે ડિરેક્ટરી ચેન્જ કરવી છે મારે ડ્રાઈવ ચેન્જ કરવી છે પહેલાં હવે મારે ડી ડ્રાઈવમાં કામ કરવું છે તો હું શું કરીશ ડ્રાઈવ ચેન્જ કરીશ CD ચેન્જ ડિરેક્ટરી અને ડી ડ્રાઈવ તો ડી કોલન આટલું લખીને હું એન્ટર આપીશ મિત્રો એટલે મારું કરંટ વર્કિંગ ડિરેક્ટરી જે છે એ બદલાઈ ગઈ આ ટિલ્ડ સાઇન હતું એમાંથી જો લખેલું આવી ગયું કે હવે sigvin/D મતલબ કે હવે તમે ક્યાં કામ કરી રહ્યા છો તો કે ડી ડ્રાઈવમાં બરોબર કેમ ખબર પડશે તો કે હવે પાછું PWD લખું પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી તો મને ખબર પડી જશે ને જો અહીંયા હવે ડિરેક્ટરી કઈ આવી આઉટપુટ તરીકે તો કે sigvin drive/D મતલબ કે કરન્ટલી તમે ડી ડ્રાઈવમાં કામ કરી રહ્યા છો બરોબર હવે માનો કે એની અંદર મારે એક ફોલ્ડર બનાવેલું હોય માનો કે આ ડી ડ્રાઈવ છે એની અંદર એક હું શું કરીશ તો કે એની અંદર એક હું ફોલ્ડર બનાવીશ મિત્રો આપણે જોઈ શકશું હવે હું ફોલ્ડર બનાવું છું આ આપણી ડ્રાઈવ હશે આ ધીસ PCમાં જઈશ એની અંદર જે અલગ અલગ ડ્રાઈવ છે એમાંથી હું ડી ડ્રાઈવમાં જઈશ ડી ડ્રાઈવની અંદર મિત્રો એટલા ફોલ્ડર છે જ બરોબર એમાં એક ફોલ્ડર છે ટેસ્ટિંગ આ ટેસ્ટિંગ નામના ફોલ્ડરમાં મારે જવું છે ટેસ્ટિંગ નામનું ફોલ્ડર ક્યાં છે તો કે ડી ડ્રાઈવની અંદર છે જો આ ડી ડ્રાઈવ છે એની અંદર છે તો આ સુધી તો હું આવી ગયો પહોંચી ગયો CD D થી પણ હવે મારે ટેસ્ટિંગ નામના ફોલ્ડરમાં જવું છે તો એ કામ તમે એની એમાં કઈ રીતના કરી શકશો તો આપણે એ જોઈએ કે ટેસ્ટિંગ નામના ફોલ્ડરમાં જવું છે મિત્રો તો હવે શું થશે તો કે CD અને જે ફોલ્ડર હવે કરન્ટલી તમે ડી ડ્રાઈવમાં તો કામ કરો જ છો તો કે યસ હવે જે ફોલ્ડરમાં જવું છે એ ફોલ્ડરનું નામ કેસ સેન્સિટિવનું ખાસ ધ્યાન રાખો ફોલ્ડરનું નામ હતું ટેસ્ટિંગ અને T કેપિટલ હતું તો CD
ટેસ્ટિંગ આટલું લખી એનો એન્ટર આપીસ મિત્રો એટલે હવે મારી ડિરેક્ટ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી ચેન્જ થઈ ગયો જો શું થયું પહેલા તમે ક્યાં હતા તો કે રૂટ ડિરેક્ટરીમાં ટિલ્ડ સાઇન પછી ડી ડ્રાઇવમાં ગયા એટલે પાથ ચેન્જ થઈ ગયો સીડી સિક્વિન ડ્રાઇવ ડી બરોબર પછી તમે શું કર્યું તો કે સીડી ટેસ્ટિંગ ડી ડ્રાઇવની અંદર એક ફોલ્ડર છે ટેસ્ટિંગ એમાં જવું છે તો સીડી ટેસ્ટિંગ કર્યું એટલે હવે તમારો કરંટ પાથ કયો થઈ ગયો તો કે સિક્વિન ડ્રાઇવ સ્લેશ ડી એટલે કે ડી ડ્રાઇવ અને એની અંદર ટેસ્ટિંગ નામનું ફોલ્ડર છે બરોબર અહીં સુધી આવી ગયા હું ચેક કરી લઉં PWD થી હકીકતમાં આ પાથ મારો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી છે કે નહીં તો જો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરીમાં આવી ગયું છે કે સિગ્વિન ડ્રાઇવ ડી ડ્રાઇવ અને ટેસ્ટિંગ મતલબ કે તમે અત્યારે અહીંયા કામ કરી રહ્યા છો હવે શું થશે તો કે હવે મારે એવું કરવું છે કે સીડી પાછું એક સ્ટેપ બેક જવું છે એક સ્ટેપ મારે જો બેક જવું હોય તો મારે શું કરવું પડશે તો કે સીડી સ્પેસ મૂકી અને બે વખત ડોટ ડોટ સીડી અને સ્પેસ મૂકીને બે વખત ડોટ ડોટ આ કમાન્ડ શેના માટે છે તો કે પ્રીવિયસ જવા માટે છે પણ યાદ રાખજો પ્રીવિયસ જે છે એક જ સ્ટેપ જઈ શકો છો એટલે કરન્ટલી તમે ટેસ્ટિંગમાં હતા તો એક સ્ટેપ ટેસ્ટિંગમાં આવ્યા એ પહેલાં ક્યાં હતા તો કે એક સ્ટેપ બેક જાઓ ડી ડ્રાઈવ એટલે પાછા તમને પ્રીવિયસલી ડી ડ્રાઈવમાં લઈ જશે આટલું લખીને એન્ટર આપીશ મિત્રો એટલે હવે તમે જોઈ શકશો કે એક સ્ટેપ બેક વહી ગયા હવે ક્યાં આવી ગયા ડી જો અહીંયા શું હતું ડી ડ્રાઈવની અંદર ટેસ્ટિંગ હતું ટેસ્ટિંગ જતું રહ્યું એટલે હવે શું આવ્યું તમે ડી આવશે બરાબર આટલું યાદ રહેશે અને હવે હું મારું પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી ચેન્જ જોઈ લઈશ તો PWD તો અહીં તમે જોઈ શકો છો સિગ્વિન ડ્રાઈવ ડી બરાબર હવે પાછું એની અંદર જવું છે મારે તો હજી એક વખત પાછું એન્ટર થઈ જાય સીડી ટેસ્ટિંગ ડી ડ્રાઈવની અંદર ટેસ્ટિંગમાં હું જતો રહીશ અહીં તમે જોઈ શકો છો કે હવે હું મારું કરંટ પાથ જે છે એ ટેસ્ટિંગ નામની ડિરેક્ટરીમાં આવી ગયા છીએ બરાબર બીજું તો કે ભાઈ તમે સીડી ડોટ ડોટનો યુઝ કરવો હોય તો સીડી અને સ્પેસ મૂકી અને ડેશ પણ યુઝ કરી શકો છો સીડી ડેશ સીડી સ્પેસ મૂકીને ડેશ આટલું લખીને એન્ટર આપશો મિત્રો તો પણ તમે અલગ જે છે ફાઇલ એમાં તમે આવી શકશો એટલે તો પણ તમે પ્રીવિયસમાં જઈ શકો છો તો એક સ્ટેપ પ્રીવિયસ જવા માટે સીડી પછી સ્પેસ મૂકી અને ડોટ બે વખત ડોટ પણ ચાલશે અને ઓપ્શન તરીકે સીડી સ્પેસ મૂકી અને એક ડેશ પણ ચાલશે તો પણ તમે એના એક સ્ટેપ પ્રીવિયસ આવી ગયા જોઈ લો આવી ગયા એક સ્ટેપ પ્રીવિયસ ટેસ્ટિંગમાંથી પ્રીવિયસ ક્યાં આવી ગયા ડી ડ્રાઈવની અંદર તો સૌ પ્રથમ તો તમારે આ કમાન્ડ શીખવો પડે કે આ શું કહેવા માગે છે અને આની સાથે સાથે મેં તમને PWD પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી પણ શીખવાડ્યો તો PWDનું આખું નામ શું થશે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો અને તમને એ કામ કરવાનો પાથ નથી ખબર મિત્રો તો તમે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી PWDથી તમે જોઈ શકો કે અત્યારે હું ક્યાં કામ કરું છું કઈ ડ્રાઈવમાં કે કયા ડિરેક્ટરીમાં તમને દેખાડે કે અત્યારે તમે આ ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો બરાબર અને ક્લિયર કમાન્ડથી સ્ક્રીનને હું સાફ કરીશ તો આ બે કમાન્ડ જે છે એ પહેલાં આપણે થિયરિકલ વ્યવસ્થિત શીખવાનો છે તો જો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી શું દેખાડશે મેં તમને એમને જ કીધું ને કે હાલના સમયની શું બતાવશે ડિરેક્ટરી હાલના કામની ડિરેક્ટરી એટલે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી સિસ્ટમમાં આપણે લોગિન થઈએ છીએ એ પછી આપણે જરૂરિયાત અનુસાર એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં આવન જાવન કરી શકીએ છીએ પણ કોઈ એક સમય આપણે માત્ર જે તે એક જ ડિરેક્ટરીમાં હોય જો યાદ રાખજો કે કોઈ એક એટ એ ટાઈમ તો તમે કોઈ એક ડિરેક્ટરીમાં જ કામ કરી શકતા હશો બરાબર ક્યારે એવું નહીં બને કે એટ એ ટાઈમ તમે એક કરતાં વધારે ડિરેક્ટરીમાં કામ કરતા હોય એવું ક્યારેય બનશે નહીં બરાબર જે તે ડિરે એક કરતાં વધારે ડિરેક્ટરીમાં તમે વન બાય વન ટ્રાન્સફર થઈ શકશો બરાબર પણ કામ તો જે તે સમયે એક જ ડિરેક્ટરીમાં તમે કરતા હશો કોઈ ચોક્કસ સમયે આપણે જે ડિરેક્ટરીમાં હોઈએ તે ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી એટલે કે હાલની ડિરેક્ટરી અથવા તો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી બરાબર એટલે હાલના કામની ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે જે ડિરેક્ટરીમાં અત્યારે તમે કામ કરો છો એ ડિરેક્ટરીને શું કહેવાય કરંટ ડિરેક્ટરી અથવા તો કરંટ ડિરેક્ટરી અથવા તો એને પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી બેમાંથી કોઈ એક નામથી ઓળખવામાં આવશે અત્યારે હાલ આપણે કઈ ડિરેક્ટરીમાં કાર્ય કરી રહ્યા છીએ તે કરંટ ડિરેક્ટરી જાણવા માટે આપણે કયો કમાન્ડ વાપરવો પડશે PWD અને વિદ્યાર્થી મિત્રો PWDનું આખું નામ ખાસ યાદ રાખજો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી ઘણી વખત MCQની અંદર આ વસ્તુ પૂછાઈ જાય છે તો જો એનું સિન્ટેક્સ કે કઈ રીતના ઉપયોગ કર્યો તો કે માત્ર અને માત્ર શું લખ્યું PWD લખશો એટલે તમને અત્યારે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો એ તમને બતાવશે બરોબર ત્યારબાદ આપણે કયો કમાન્ડ જોયો તો કે સીડી તો પહેલાં આપણે સીડી કમાન્ડ જોઈ લઈએ ત્યારબાદ પછીના કમાન્ડ જોશું તો જો સીડી કમાન્ડ જે છે એ શેના માટે છે એટલે કે ડિરેક્ટરી બદલવા માટે મતલબ કે સીડી કમાન્ડનું આખું નામ શું થશે ચેન્જ ડિરેક્ટરી બરોબર ડિરેક્ટરી બદલવા માટે સીડી કમાન્ડ થશે જોઈએ મિત્રો જ્યારે આપણે કોઈ પણ ડેટાને કોઈ ચોક્કસ ડિરેક્ટરીની અંદર સંગ્રહવાની જરૂર પડે
કોઈ ડેટા જે છે ને કોઈ ચોક્કસ ફોલ્ડર ની અંદર સેવ કરવાની જરૂર પડે ત્યારે તેવા કિસ્સામાં સૌથી પહેલા આપણે આવી ચોક્કસ ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી બનાવવી પડે બરોબર જે જગ્યાએ તમારે કામ કરવું છે મિત્રો જે ડ્રાઈવ ની અંદર કે જે ડિરેક્ટરી ની અંદર કામ કરવું છે માનો કે હું એમ કહું કે ભાઈ ડી ડ્રાઈવ ની અંદર મેં એક ટેસ્ટિંગ નામનું ફોલ્ડર બનાવ્યું છે અને મારે ઈ ટેસ્ટિંગ નામના ડિરેક્ટરી જે છે એની અંદર કામ કરવું છે તો મારે તો જે જગ્યાએ પહેલા કામ કરવું છે ઈ જગ્યાને મારે મારી કરંટ ડિરેક્ટરી બનાવવી પડે અને આપ સૌને યાદ છે કે કરંટ ડિરેક્ટરી ડિફોલ્ટ કઈ હશે તો કે હોમ ડિરેક્ટરી તો હોમ ડિરેક્ટરીમાંથી જે જગ્યાએ કામ કરવું છે ઈ ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી બનાવવી હોય તો શું કરવું પડશે ત્યાં સુધી જવું પડે ને મતલબ કે કરંટ ડિરેક્ટરી છે એને બદલવી પડે અને નવી ડિરેક્ટરી મતલબ કે જ્યાં કામ કરો છો ઈ ડિરેક્ટરી બનાવવી પડે મતલબ કે ડિરેક્ટરીને ચેન્જ કરવી પડે એના માટે જ આ કમાન્ડ છે સીડી ચેન્જ ડિરેક્ટરી તો સીડી કમાન્ડનો ઉપયોગ કરીને આપણે કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં જઈ શકીએ છીએ અથવા તો કરંટ ડિરેક્ટરી છે એને કોઈ ચોક્કસ ડિરેક્ટરીથી બદલી શકીએ છીએ તો હવે શું કરશું સબ્જેક્ટ નામની ડિરેક્ટરી જે છે એમાં મેથ સાયન્સ અને ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરી બનાવવાનો પ્રયત્ન આ એક ઉદાહરણ છે સિમ્પલ પણ આપણે ઉદાહરણ તરફ ફોકસ નહીં કરીએ આપણે હમણાં જ ઉદાહરણ પ્રેક્ટિકલી જોયું હતું તો શું થયું જો સીડી બરોબર અને અહીંયા શું આપ્યું છે તો કે સબ્જેક્ટ હવે સમજી લો તમે કે ડી ડ્રાઈવ ની અંદર તમે ઓલરેડી અત્યારે છો જ અને એવું આપ્યું છે કે સબ્જેક્ટ તો શું થયું તો કે ભાઈ હવે તમે ડી ડ્રાઈવમાં હતા કરંટ ડિરેક્ટરી ડી હતું એમાંથી હવે તમારી કરંટ ડિરેક્ટરી કઈ થઈ તો કે ડી ની અંદર સબ્જેક્ટ અને પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી પ્રિન્ટ કરશો તમે એટલે બતાવશે જો છે કે સ્લેશ હોમ સ્લેશ એડમિનિસ્ટ્રેટર અને હવે શેમાં છો સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં છો બરોબર તો આ વસ્તુ જે છે આના આની મદદથી થશે તો સીડી બરોબર કોઈ ડ્રાઈવમાં પાસ થવું છે તો સીડી પછી સ્પેસ મૂકીને ડ્રાઈવનું નામ કેપિટલમાં અથવા તો સ્મોલમાં અને કોલન બે બરોબર પણ કોઈ ડિરેક્ટરીમાં પાસ થવું છે ડિરેક્ટરીની અંદર જવું છે તો સીડી સ્પેસ મૂકીને માત્ર ને માત્ર ડિરેક્ટરીનું નામ આવશે બરોબર તો અહીંયા શું કરવાનું છે અહીંયા નોંધવામાં લેશે કે યુઝર નેમ જે છે એ શું છે એડમિનિસ્ટ્રેટર છે અને ફરીથી એડમિનિસ્ટ્રેટર ડિરેક્ટરીમાં પાછા જવા માટે હવે પાછું જવું છે અહીંયા અત્યારે તમારી કરંટ ડિરેક્ટરી આ છે સબ્જેક્ટ બરોબર હવે પાછું મારે જવું છે પ્રીવિયસ આના પહેલા જે ડિરેક્ટરી હતી એમાં તો શું કરશો તમે જો સીડી પછી સ્પેસ મૂકીને બે ડેશ બરોબર આવી રીતના પણ જઈ શકો છો અથવા તો સીડી સ્પેસ મૂકીને સોરી બે ડેશ નહીં બે ડોટ અથવા તો સીડી સ્પેસ મૂકીને સિંગલ ડેશથી પણ જઈ શકો છો એ પણ આપણે જોઈએ જો આ ઉપરયુક્ત કમાન્ડમાં બે ટપકા જે આ ડોટ ડોટ દેખાય છે એ શું છે તો કે બે ટપકા તમને જે દેખાય છે મિત્રો એ શું છે તો કે પેરેન્ટ ડિરેક્ટરી છે કેવી ડિરેક્ટરી છે પેરેન્ટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે અહીંયા ખાસ નોંધ કરશું કે સીડી કમાન્ડ અને આ સીડી કમાન્ડ અને બે ટપકા ડેશ ડેશ છે એની વચ્ચે એક અક્ષર જેટલી શું હોવી જોઈએ જગ્યા રાખવી જરૂરી છે મેં હમણાં જ કીધું ને કે બે ભેગું નહીં સીડી પછી એક જગ્યા મૂકી અને પછી બે વખત ડોટ ડોટ અથવા તો સીડી એક જગ્યા મૂકી અને સિંગલ ડેશ ધારો કે તમે કોઈ આંતરિક ડિરેક્ટરીમાં હો કે જેનો પાથ જે છે અત્યારે હું સમજી લો તમે એક ડિરેક્ટરીમાં છે એનો પાથ આ છે હોમ એડમિનિસ્ટ્રેટર એની અંદર સબ્જેક્ટ એની અંદર ઇકોનોમિક્સ હોય અને તમારે ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવવાની જરૂર પડે અહીંયા છેક છો ત્યાંથી તમારે અહીંયા પાછું આવવું ડિફોલ્ટ હોમમાં તો એ માટે સીડી કમાન્ડ ઉપયોગી બને છે બરોબર હોમ ડિરેક્ટરીમાં પાછા આવવા માટે આપણે નીચે દર્શાવ્યા મુજબ બે વાર કમાન્ડ આપી શકીએ જેટલી વખત કમાન્ડ એક્ઝિક્યુટ કરશો ત્યારથી લઈ અને એક એક સ્ટેપ પ્રીવિયસ જશે તો જો હવે તમે સીડી સ્પેસ ડોટ ડોટ આપશો એટલે તમે ઇકોનોમિક્સ ડિરેક્ટરીમાં હતા ત્યાંથી ક્યાં આવી ગયા તો કે સબ્જેક્ટમાં પાછું હવે તમે સીડી સ્પેસ બે વખત ડોટ ડોટ આપશો એટલે સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાંથી ક્યાં આવી ગયા તો કે ડિફોલ્ટ તમારી હોમ ડિરેક્ટરી છે એની અંદર આવી ગયા છો બરોબર તો આપણે જોયેલું હતું અથવા તો બીજો ઓપ્શન તરીકે અહીંયા શું હતું સીડી સ્પેસ મૂકીએ અને ડેશ બરોબર તો આવી રીતના પણ તમે કરી શકો છો હવે સીડી કમાન્ડ સાથે કેટલાક ઓપ્શન વધારાના યુઝ થાય છે આપણે તો માત્ર ડોટ ડોટ જોયા અને ડેશ જોયા એના સિવાય કયા કયા ઓપ્શન યુઝ થાય છે તો એનું મેં ઉદાહરણ તરીકે કોષ્ટક આપેલું છે કે સીડી કમાન્ડના ઉપયોગના વર્ણન સાથે કેટલાક ઉદાહરણ આપ્યા છે કયા કયા જો અહીંયા આપ્યું છે કે આપવામાં આવતો કમાન્ડ અને કમાન્ડ દ્વારા કરવામાં આવતું કાર્ય કે આ કમાન્ડ આપશો તો મતલબ કે કમાન્ડ તો બધે સીડી જ છે પણ સીડી કમાન્ડની બાજુમાં સ્પેસ મૂકીને કયા કયા ઓપ્શન્સ મળશે અને એ ઓપ્શન્સ મૂકશો ત્યારે એ ઓપ્શન્સ દ્વારા સીડી કમાન્ડ શું કામ કરશે એ તમને આપેલું છે જો અહીંયા તમને આપ્યું છે કે સીડી પછી સ્પેસ મૂકી અને ટિલ્ડની સાઇન અને ડેશ કરી બેક સ્લેશ કરી અને ડેસ્કટોપ આવું લખશો તો શું થશે તો કે કોઈ પણ કરંટ પાથમાંથી હોમ સ્લેશ યુઝર નેમ સ્લેશ ડેસ્કટોપ બરોબર કોઈ પણ કરંટ પાથ તમે અત્યારે જે ડિરેક્ટરીમાં હશો કરંટ ડિરેક્ટરી ત્યાંથી આવું એક્ઝિક્યુટ કરશો કમાન્ડ લખશો
એટલે ડાયરેક્ટલી ક્યાં ટ્રાન્સફર થાશો તો કે ડાયરેક્ટલી તમે ડેસ્કટોપ નામની ડિરેક્ટરીમાં ટ્રાન્સફર થાશો ડિરેક્ટરી બદલે છે અહીં ટિલ્ડ ની જે સાઇન છે બરોબર એ ઉપયોગકર્તાની શું દર્શાવે છે તો કે હોમ ડિરેક્ટરી દર્શાવે છે પછી તો કે સીડી સ્પેસ મૂકી અને સ્લેશ બરોબર અમે હમણે જ કીધું કે એક સ્ટેપ બેક જશે હાલના પથ પરથી ડિરેક્ટરીને બદલીને ક્યાં લઈ જશે તો કે રૂટ ડિરેક્ટરીમાં લઈ જશે પછી સીડી બરોબર સીડી એટલે બાજુમાં સ્પેસ મૂકીને તમારે કોઈ ડ્રાઇવનું નામ કે ડિરેક્ટરીનું નામ લખવાનું રહેશે હાલના પથ પરથી હોમ ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે બરોબર સીડી ડેશ તો સીડી ડેશ શું કરશે જો ડેશ અગાઉ બદલેલી ડિરેક્ટરીમાં ડિરેક્ટરી એક સ્ટેપ પાછળ જશે પછી સીડી સ્લેશ VAR સ્લેશ WWW આ શું કરશે તો કે ડિરેક્ટરી બદલીને સીધા VAR ડિરેક્ટરીની અંદર આવેલી WWW ડિરેક્ટરીમાં પહોંચે છે ત્યારે આપણને આખો પાથ ખબર હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી હવે માનો કે આનો ઉપયોગ ક્યારે થાય તમને ખબર જ છે કે WWW નામના ફોલ્ડરમાં જવું છે તો એ ફોલ્ડર ક્યાં આવ્યું એ તમને આખો પાથ ખબર છે કે વેર નામનું ફોલ્ડર છે ડિરેક્ટરીને એની અંદર WWW નામની ડિરેક્ટરી છે તો ડાયરેક્ટ તમે લખી શકો છો કે સીડી સ્લેશ VAR સ્લેશ WWW તો તમને ડાયરેક્ટલી જે છે આ જ તમારી કરંટ ડિરેક્ટરીમાં ટ્રાન્સફર કરશે તો આટલા કમાન્ડ જે છે ઓપ્શન્સ છે એ સીડી કમાન્ડની સાથે યુઝ થઈ શકે છે બરોબર હવે આ સીડી કમાન્ડ આપણે પહેલા જોયો બરોબર ત્યારબાદ ડિરેક્ટરી પણ ચેન્જ થઈ હવે મારે નવી ડિરેક્ટરી બનાવવી છે નવું ફોલ્ડર કોઈ પણ ડ્રાઈવની અંદર જઈ અને મારે એક નવું ફોલ્ડર બનાવવું છે તો એ ફોલ્ડર નવું કઈ રીતના બનાવી શકું તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે નવું ફોલ્ડર બનાવવા માટે આપણી પાસે કમાન્ડ જો કોઈ હોય તો એ છે મેક ડિરેક્ટરી અને ટૂંકું નામ કમાન્ડ જે છે MKDIR MK એટલે મેક અને DIR એટલે ડિરેક્ટરી તો MKDIR એટલે મેક ડિરેક્ટરીની મદદથી તમે નવી ડિરેક્ટરી કોઈ ડ્રાઈવની અંદર બનાવી શકો છો તો સૌ પ્રથમ આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ મિત્રો અને ઉદાહરણ જોઈશું ત્યારબાદ આપણે કામ આગળ વધારશું તો જોવો જોઈએ મિત્રો પહેલાં હું ક્લિયર આપી દઉં છું અને ડિફોલ્ટ જે છે મિત્રો એ મારી હું ડિરેક્ટરી છે એ ચેન્જ કરું છું તો હું શું કરીશ સીડી ડેશ ડેશ બરોબર ડિફોલ્ટ ડિરેક્ટરી છે મિત્રો એ મેં ચેન્જ કરી છે એટલે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી જે છે એ આપણી બદલાઈ જશે તો આપણે એક વખત આને બંધ કરી અને ફરીથી આપણે ચાલુ કરશું મિત્રો તો આપણને વધારે ખબર પડશે સિક્વિન ટર્મિનલને ફરીથી સ્ટાર્ટ કરશું આપણી ડિફોલ્ટ ડિરેક્ટરી આવે છે હવે શું કરવું છે મિત્રો મારે ડી ડ્રાઈવની અંદર કામ કરવું છે તો જોઈશું આપણે કે ડી ડ્રાઈવની અંદર પહેલાં હું ડી ડ્રાઈવમાં કામ કરવું છે તો હું પહેલાં ડી ડ્રાઈવમાં જતો રહે સીડી સ્પેસ મૂકીને ડી કોલન એટલે હવે મારું કરંટ ડિરેક્ટરી કઈ થઈ ગઈ તો કે અહીં તમે જોઈ શકો છો મારી કરંટ ડિરેક્ટરી કઈ થઈ ગઈ ડી ડ્રાઈવ બરોબર હવે એની અંદર મારે એક ફોલ્ડર બનાવવું છે હવે હું તમને પહેલાં ડી ડ્રાઈવ બતાવું મિત્રો કે ડી ડ્રાઈવ છે અહીંયા જો આ ડી ડ્રાઈવ તમને દેખાય છે આ ડી ડ્રાઈવની અંદર તમે જોઈ લો આવા ફોલ્ડર છે અત્યારે બરોબર હવે આમાંથી મારે આવા ફોલ્ડર છે મારે મારા નામનું એક ફોલ્ડર બનાવવું છે બરોબર માનો કે ધવલ નામનું એક ફોલ્ડર બનાવવું જે અત્યારે ડી ડ્રાઈવમાં નથી પણ અહીંથી તો અહીંથી પણ હું બનાવી જ શકીશ પણ મારે શું કરવું છે ક્યાંથી બનાવવું છે તો કે મારે ડી ડ્રાઈવ નામનું ડી ડ્રાઈવની અંદર ધવલ નામનું મારા નામનું ફોલ્ડર છે એ કમાન્ડની મદદથી મતલબ કે મેક ડિરેક્ટરી નામના કમાન્ડની મદદથી બનાવવું છે તો એ કઈ રીતના બનશે એ જોવાનું અત્યારે એવું ફોલ્ડર છે નહીં એવું ફોલ્ડર બની જશે એટલે હું તમને પાછું અહીંયા દેખાડીશ તો એ કઈ રીતના બનશે તો કે એ તમે જોઈ શકો છો હું એ શું લખીશ MKDIR નવું ડિરેક્ટરી બનાવવા માટે MKDIR હવે આ ડિરેક્ટરી છે એ ક્યાં બનશે તો કે મારો પાથ કરંટ ક્યાં છે ડી તો ત્યાં બનશે MKDIR અને ફોલ્ડરનું કે ડિરેક્ટરીનું જે તમારે નામ લખવું છે એ સ્પેસ મૂકી અને નામ આટલું લખી અને મિત્રો તમે એન્ટર કરશો એટલે તમે ડી ડ્રાઈવની અંદર પાછા જશો મિત્રો અહીંયા તો તમને દેખાશે કે હવે મારી પાસે જ્યારે મારા નામનું ફોલ્ડર નહોતું બરોબર પણ હવે જો છેલ્લે મારા નામનું આ ફોલ્ડર છે એ બની ગયું છે જો ડેટ ક્રિએટેડ આજની તારીખ આવી ગઈ બરોબર આ ફોલ્ડર મારું બની ગયું જે કેવું બન્યું બ્લેન્ક એટલે કે એમ્પ્ટી ફોલ્ડર બનશે અંદર કાંઈ છે નહીં બરોબર તો આ વસ્તુ યાદ રહેશે તો કે યસ હવે આ તો એક વસ્તુ થઈ બરોબર હવે પાછું આપણે ક્યાં જશું તો કે પાછું એના અંદર જશું ડિરેક્ટ સોફ્ટવેરમાં હવે MKDIRની મદદથી એક કરતાં વધારે ડિરેક્ટરી બનાવવી હોય તો કે MKDIR બરોબર અને માનો કે એક કરતાં વધારે બનાવવી છે મારે એવી ડિરેક્ટરી બનાવવી છે કે ધવલ 2 સ્પેસ મૂકી અને ધવલ 3
બરોબર તો જો જેટલી એક કરતા વધારે ડિરેક્ટરી બનાવવી હોય તો બધી ડિરેક્ટરી નું નામ સ્પેસ મૂકીને આપશો તો પણ બની જશે તો કે યસ હવે જો mkdir ધવલ 2 અને 3 એન્ટર આપીશ એટલે ડી ડ્રાઈવ ની અંદર ધવલ 2 અને 3 નામની ડિરેક્ટરી બની ગઈ હશે જે આમ તમે જોઈ શકો છો અહીંયા જો પહેલા એક હતી ઈ mkdir થી બનાવી પછી ધવલ 2 અને 3 છે mkdir ની મદદ થી એક કરતા વધારે ડિરેક્ટરી કેમ બનાવી એક એક જ કમાન્ડ દ્વારા તો ઈ પણ આવી ગયું ઓટોમેટિક ડિરેક્ટરી બની ગઈ છે બરોબર હવે આ જે વસ્તુ થઈ છે બરોબર તો આ વસ્તુ હતી શું હતી તો કે ઈ mkdir ની મદદ થી હતું તો જો નવી ડિરેક્ટરી બનાવવા માટે અહીં શું આપ્યું છે નવી ડિરેક્ટરી બનાવવા માટે mkdir તો લિનક્સ માં જે છે mkdir કમાન્ડ નો ઉપયોગ કરીને આપણે નવી ડિરેક્ટરી બનાવી શકીએ છીએ જે નામની ડિરેક્ટરી બનાવવી હોય તે નામ આ કમાન્ડ ની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવવું પડે જે નામની ડિરેક્ટરી બનાવવી હોય એ નામ તમારે સ્પેસ પછી દર્શાવવાનું તો આયા શું બનાવ્યું તો સબ્જેક્ટ નામની ડિરેક્ટરી બનાવી છે બરોબર આપણે હમણે મારા નામની બનાવી તમે કોઈ પણ નામની બનાવી શકો તો શું કરવાનું છે તો કે mkdir અને સ્પેસ મૂકીને જે નામનું ફોલ્ડર કે ડિરેક્ટરી બનાવી છે એમાં સબ્જેક્ટ તો એ નામની ડિરેક્ટરી બની જશે બરોબર પછી એક કરતા વધારે ડિરેક્ટરી એક સાથે બનાવવી હોય તો શું કરવાનું છે તો કે mkdir પછી જો સાથે બનાવી એનિમલ્સ સ્પેસ મૂકીને બર્ડ્સ સ્પેસ મૂકીને વ્હીકલ્સ સ્પેસ મૂકીને પ્લાન્ટ્સ બરોબર તો આ કેટલી થઈ આ 1 2 3 અને 4 એક એક જ કમાન્ડ દ્વારા એક સાથે 4 ડિરેક્ટરી બનશે મતલબ કે 4 ફોલ્ડર અલગ અલગ બનશે એનિમલ્સ બર્ડ્સ વ્હીકલ્સ અને પ્લાન્ટ્સ તો આવી રીતના પણ બનશે ત્યારબાદ હવે ડિરેક્ટરીને બદલવી એટલે કે સીધી કમાન્ડ તો આપણે પહેલા જ જોઈ લીધો છે તો કે યસ બરોબર આપણે જોયેલું છે આ સીધી કમાન્ડના ઓપ્શન હવે ડિરેક્ટરીને કાઢી નાખવી એટલે કોઈ ડિરેક્ટરી છે એને મારે શું કરવી છે રિમૂવ કરવી છે તો આપણે સૌપ્રથમ એનું પ્રેક્ટિકલ જોઈ લેશું મિત્રો આપણે ડિરેક્ટરી તો બનાવેલી જ છે તો કે યસ હવે જો ડિરેક્ટરી આ બનાવેલી છે આમાંથી ધવલ નામની ડિરેક્ટરી છે મિત્રો પહેલી જ એને મારે ડિલીટ કરવી છે તો હું ટર્મિનલમાં જઈશ અને હું પેલા ક્લિયર કમાન્ડ આપી દઉં ધવલ નામની ડિરેક્ટરીને રિમૂવ કરવી છે તો આર રિમૂવ ડિરેક્ટરી માટે આરએમ એટલે કે રિમૂવ અને ડીઆઈઆર આ કમાન્ડ છે આરએમડીઆઈઆર એટલે કે રિમૂવ ડિરેક્ટરી જે નામની ડિરેક્ટરી રિમૂવ કરવી છે એ નામ તમે લખો તો ધવલ નામની ડિરેક્ટરી રિમૂવ કરવી છે તો આટલું લખી અને હું એન્ટર પ્રેસ કરીશ એટલે થઈ જશે પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો કે આરએમડીઆઈઆર કમાન્ડ જે છે એ ડિરેક્ટરીનો તો રિમૂવ કરશે જ પણ એવી ડિરેક્ટરીને રિમૂવ કરશે કે જે ડિરેક્ટરી ખાલી હોવી જોઈએ બરોબર આનું એક શરત છે કે એમ્પ્ટી ડિરેક્ટરી હશે ખાલી ડિરેક્ટરી હશે તો જ એને રિમૂવ કરશે જો એ ડિરેક્ટરી કે ફોલ્ડરની અંદર કોઈ ડેટા હશે તો એ આરએમડીઆઈઆર રિમૂવ કરી શકશે નહીં એના માટે બીજો એક ઓપ્શન તરીકે કમાન્ડ યુઝ કરશું આરએમ બરોબર પણ અત્યારે ધવલ નામનું ફોલ્ડર છે મિત્રો ડિરેક્ટરી એ ખાલી છે બ્લેન્ક છે એમ્પ્ટી છે એટલે એ રિમૂવ કરશે એન્ટર આપીશ એટલે રિમૂવ થઈ ગયું હશે આપણે જોઈ લઈએ મિત્રો ડી ડ્રાઈવની અંદર જઈ અને જોઈ લેશું તો પહેલાં ધવલ ધવલ 2 અને ધવલ 3 ત્રણ ફોલ્ડર હતા ડિરેક્ટરી હવે એમાંથી ધવલ નામની ડિરેક્ટરી જે છે એ શું થઈ ગઈ રિમૂવ થઈ ગઈ શું કામ તો કે એ એમ્પ્ટી એટલે કે બ્લેન્ક હતી એટલે હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ કે ધવલ 2 નામની ડિરેક્ટરી જે છે એની અંદર કોઈ એક ડેટા મૂકીએ ટેસ્ટ નામની ફાઇલ છે એને કોપી કરીશ અને ધવલ 2 નામની ડિરેક્ટરી છે એની અંદર હું શું કરીશ પેસ્ટ કરીશ તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા કે ધવલ 2 નામની ડિરેક્ટરી છે એની અંદર એક ફાઇલ છે ટેસ્ટ મતલબ કે આ ડિરેક્ટરી ખાલી નથી બરોબર આ ડિરેક્ટરી ભરેલી છે અને હવે આ ડિરેક્ટરીને હું ડિલીટ કરવાની ટ્રાય કરીશ તો શું કહેશે જોજો તો રિમૂવ કરવા માટે RMDIR સ્પેસ મૂકી અને ધવલ 2 આટલું લખીશ અને હું એન્ટર આપીશ એટલે ડિલીટ નહીં થાય મિત્રો જો એક એરર મેસેજ દેખાડ્યો કે ફેઇલ્ડ ટુ રિમૂવ ધવલ 2 ડિરેક્ટરી નોટ એમ્પ્ટી મતલબ કે આ ડિરેક્ટરી ડિલીટ નહીં થાય કારણ તો કે આ ડિરેક્ટરી છે એમ્પ્ટી બ્લેન્ક નથી મતલબ કે એની અંદર કંઈક ડેટા છે તો જો આ ડિલીટ ન થયું તો હવે આને ડિલીટ કરવું હોય તો શું કરવું તો ઓપ્શન તરીકે તમે RM ડેશ આર યુઝ કરી શકો છો RM સ્પેસ મૂકી અને ડેશ આર અને પછી સ્પેસ મૂકી અને તમે લખી શકશો ધવલ 2 બરોબર તો જો ખાલી ડિરેક્ટરી હોય તો જ RMDIR કામ જે છે એ કરી શકશે રિમૂવ કરવા માટે કોઈ ડિરેક્ટરી કે ફોલ્ડર ભરેલું છે ડેટા છે એની અંદર તો એને ડિલીટ કરવા માટે RMDIR કામ કરશે નહીં એને ડિલીટ કરવા માટે તમારે RM સ્પેસ મૂકી અને ડેશ આર કરવું પડશે અને પછી સ્પેસ મૂકીને તમારે ડિરેક્ટરીનું નામ લખશો અને એન્ટર આપશો તો જ એ ડિરેક્ટરી જે છે મિત્રો એ રિમૂવ થશે આપણે જોઈ લઈએ ડી ડ્રાઈવની અંદર જઈ અને ડિરેક્ટરી જે છે મિત્રો ધવલ 2 નામની ડિરેક્ટરી છે એ રિમૂવ થઈ ગઈ છે અને ક્યાંય છે નહીં ધવલ 3 છે કારણ કે એ તો બ્લેન્ક છે બરોબર તો આટલી વસ્તુ ખબર પડશે
આ શું હતું RMDIR કમાન્ડ હતું આપણે એને વ્યવસ્થિત જોઈ લઈએ તો ડિરેક્ટરી કાઢી નાખવી એટલે કે RMDIR જો એ પૂછે રીમૂવ ડિરેક્ટરી કોઈ પણ ખાલી ડિરેક્ટરી ને જો અહીં શું લખ્યું છે ખાલી ડિરેક્ટરી એમ્પ્ટી ડિરેક્ટરી ને RMDIR કમાન્ડ નો ઉપયોગ કરીને ડિલીટ કરી શકાય છે કઈ રીતના તો કે RMDIR સ્પેસ મૂકીને જે ડિરેક્ટરી ને રીમૂવ કરવી છે એનું નામ બરોબર અહીં સાયન્સ લખ્યું છે તો શું થશે સાયન્સ એ ડિરેક્ટરી નું નામ છે અને જો તે ખાલી હશે તો આ કમાન્ડ થી તે ડિલીટ થઈ જશે જો તે ખાલી નહીં હોય તો આપણે RMDIR ફેલ ટુ રીમૂવ અને ડિરેક્ટરી નું નામ અને ડિરેક્ટરી નોટ એમ્પ્ટી અમને જેવો મેસેજ આવ્યો તો એવો મેસેજ અહીંયા આવશે બરોબર એવો ભૂલ સંદેશ એટલે કે એરર મેસેજ આવશે આ કિસ્સામાં આપણે ડિરેક્ટરીમાં પડેલું બધું જ સાહિત્ય કાઢી નાખવું પડશે અને પછી ફરીથી કમાન્ડ આપવો પડશે એક ઓપ્શન નહીં થાય કે અંદર ડેટા પડ્યો છે એને ડિલીટ કરી નાખો ખાલી કરી નાખો અન્યત્ર કોઈ બીજી જગ્યાએ પેસ્ટ કરી નાખો મૂવ કરી નાખો અને પછી ડિલીટ કરો તો થાય અહીં એક ખાસ નોંધ લેશો કે જે રીતે આપણે બનાવી હતી એ જ રીતે એકસાથે અનેક ખાલી ડિરેક્ટરી શું થશે કાઢી નાખવી શક્ય છે ખાલી ન હોય તેવી ડિરેક્ટરી તેના સંપૂર્ણ સાહિત્ય સાથે કાઢી નાખવા માટે આપણે શું કરવું પડશે RM કમાન્ડનો ઉપયોગ કરી શકો અને કઈ રીતના તો કે RM સ્પેસ મૂકીને -R અને સ્પેસ મૂકીને ડિરેક્ટરી જે રીમૂવ કરવી છે એને તો આનાથી શું થયું ખાલી ડિરેક્ટરી રીમૂવ થઈ આનાથી શું થશે RM-R થી કોઈ ડેટા સહિતની ભરેલી ડિરેક્ટરી છે મિત્રો એ શું થશે રીમૂવ થશે બરોબર અને RM કમાન્ડ જે છે આપણે આગળ જે ચર્ચા કરશું જ મિત્રો બરોબર તો RMDIR હતું ત્યારબાદ આમ ત્યારબાદનો ટોપિક જોવાનો છે મિત્રો પ્રકરણ 6 નો આમ જોવા જઈએ તો 9મો ટોપિક અને ભાગ 3 જે છે પ્રકરણ 6 નો ભાગ 3 એનો બીજો ટોપિક છે એ છે લિનક્સ માં નામ આપવાની પ્રણાલિકા લિનક્સ જે છે એની અંદર નામ આપવાના પ્રણાલિકા એટલે કે નિયમો શું છે બરોબર તો જો MKDIR કમાન્ડ નો ઉપયોગ કરીને આપણે જુદા જુદા નામની ડિરેક્ટરીઓ બનાવી અમે જોયું ને ધવલ ધવલ 2 ધવલ 3 આવી ડિરેક્ટરી MKDIR નામના કમાન્ડ થી બનાવી લિનક્સ માં કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરી બનાવતી વખતે આપણે કેટલાક ચોક્કસ નિયમ અનુસરવા પડે મતલબ કે જે ફાઇલનું નામ લખવું MKDIR પછી તો એ નામ લખવાના અમુક ચોક્કસ નિયમો છે એ નિયમોને આધીન જ નામ હોવું જોઈએ બરોબર અધરવાઇઝ એ એક્સેપ્ટ કે સ્વીકારશે નહીં તો આપણે કયા નિયમો છે એ જોવાનું છે આજની મોટાભાગની લિનક્સ સિસ્ટમમાં ફાઇલ કે ડિરેક્ટરીનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે 255 અક્ષરમાં ખાસ ધ્યાન રાખજો જો એવું પૂછવામાં આવે કે લિનક્સ ની અંદર કોઈ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું લખી શકો તો કે વધારેમાં વધારે 255 અક્ષરનું લખી શકો છો એનાથી વધારે અક્ષરનું નામ લખી શકતા નથી જનરલી આટલા બધા અક્ષરનું નામ હોતું પણ નથી પણ આપણે આ નિયમ ખાસ યાદ હોવું જોઈએ વિન્ડોઝ ઓએસ કરતાં જુદું લિનક્સમાં નામ છે એ વ્યવહારુ રીતે માત્ર સ્લેશ અને ખાલી જગ્યા એટલે કે નલ કેરેક્ટરને બાદ કરતા બધા આસ્કી અક્ષરો વાપરી શકાય છે મતલબ કે લિનક્સ ની અંદર ખાલી બે જ વસ્તુ નથી વાપરી શકાતી એક ફાઇલના નામ તરીકે બેકવર્ડ સ્લેશનો વાપરી શકાય અને ફાઇલના નામની વચ્ચે ક્યાંય સ્પેસ રાખી શકતા નથી જો સ્પેસ રાખશો તો સ્પેસ પહેલા અને સ્પેસ પછી બંને અલગ અલગ ફાઇલ સમજશે અન્ય કોઈ પણ કંટ્રોલ કેરેક્ટર્સ અથવા છાપી ન શકાય તેવા નોન પ્રિન્ટેબલ અક્ષરો વાપરવાની પણ શું છે છૂટ છે બરોબર માનો કે તમે આવું લખી શકો છો જો નેમ પછી કોલન બરોબર આ નેમ છે એ ચાલશે પછી આવા કોઈ પણ સિમ્બોલ કરશો માય નેમ ની પહેલા સિમ્બોલ કર્યો છે અને પછી તો પણ ચાલશે બરોબર પછી પ્લસ પ્લસ તો પણ ચાલશે માઇનસ આવી કર્લી બ્રેસીસ કાઉસ ટેસ્ટ ડોલર આવા અધર સિમ્બોલ્સ ડોટ કરશો વગેરે કેટલાક માન્ય ફાઇલ કે ડિરેક્ટરીના નામ જે છે એ ઉદાહરણ આપેલા મતલબ કે બે વસ્તુ સૌથી વધારે નહીં ચાલે એક તો બેકવર્ડ સ્લેશ અને બીજું સ્પેસ વાળા કેરેક્ટર નલ કેરેક્ટર ચાલશે નહીં તેમ છતાં એ ખાસ સલાહ ભર્યું રહેશે કે ફાઇલ કે ડિરેક્ટરીના નામ જે છે એ કેવા આપવાના અર્થપૂર્ણ નામ આપવાના મિત્રો ફાઇલ 1 ફાઇલ 2 ફાઇલ 3 એમ નહીં જે માટેની ફાઇલ હોય એવું નામ અર્થ મિનિંગ વાળું નામ આપવાનું માનો કે ફાઇલ છે એ ટેસ્ટની છે તો ટેસ્ટ એવું લખવાનું ફાઇલ જે છે એ માનો કે પ્રેક્ટિકલની છે તો પ્રેક્ટિકલ એવું અર્થપૂર્ણ નામ આપશો તો ઘણો ફાયદાકારક રહેશે તેમજ તર્કસંગત હોય અને તેમાં બને ત્યાં સુધી અંગ્રેજી મૂળાક્ષરો અંકો એટલે કે આંકડા પૂર્ણ વિરામનું ચિહ્ન એટલે કે ડોટ હાઇફન એટલે કે ડેશ અને નીચે લીટી એટલે અંડરસ્કોરનો જ ઉપયોગ કરવો બરાબર ઉપયોગ તમે બધું કરી શકશો આ બેને બાદ કરતા બેકવર્ડ સ્લેશ અને સ્પેસ પરંતુ એક સજેશન એવું હોય કે એક અર્થપૂર્ણ નામ આપવું જોઈએ બને ત્યાં સુધી અંગ્રેજી મૂળાક્ષરનો અંદર સમાવેશ થાય અમુક અંકનો સમાવેશ થાય પૂર્ણ વિરામ હાઇફન કે અંડરસ્કોર જે છે આનો જ ઉપયોગ થાય ઘણી વખત એવું થતું હોય કે ફાઇલનું નામ લાંબુ હોય
તો વચ્ચે સ્પેસ નથી આપી શકતા તો એ બેને અલગ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ સ્પેસ ની જગ્યાએ મિત્રો તમે અન્ડરસ્કોરનો ઉપયોગ કરી શકો છો બરોબર લિનક્સ જે છે ચુસ્તપણે કેસ સેન્સિટિવિટી ને અનુસરે છે મે આની પહેલા પણ કીધું હતું કે લિનક્સ જે છે કેસ સેન્સિટિવ છે કેપિટલ અને સ્મોલ ને અલગ સમજશે અને તેથી આપણા માટે મેથ જો મેથ લખું એ સ્મોલ માં છે પછી મેથ લખું એમાં એમ કેપિટલ છે અને પછી મેથ લખું એમાં બધા અક્ષર કેપિટલ છે તો ત્રણે ત્રણ જે છે એ શું છે અલગ ગણશે સરખું ગણશે નહીં વગેરે એક સરખા મેચ જ હોય સ્પેલિંગ બધાનો સરખો છે પણ કેપિટલ સ્મોલ માં બધે અલગ અલગ છે પરંતુ લિનક્સ માટે શું છે આ ત્રણેય નામ જુદા જુદા છે એક જ સ્તર પર આવી રીતના નામ ધરાવતી ડિરેક્ટરીઓ એક સાથે હયાત હોય તે શક્ય છે બરોબર લિનક્સ માં આવું બની શકે કે એક જ ફોલ્ડર ની અંદર આવા એક જ ડ્રાઈવ માં આવી ત્રણ નામની ત્રણ સરખા નામની ડિરેક્ટરી હોય પણ ખાસ ધ્યાન રાખવાની સપોર્ટ કરશે કારણ કે કેપિટલ સ્મોલ નો ફેર છે એટલે ત્રણે ત્રણને શું ગણશે અલગ ગણશે જો આ નામ ફાઇલ ના હોય તો વળી પાછા તે એ જ ડિરેક્ટરીમાં એક સાથે હયાત હોઈ શકે છે બરોબર તો આ જે છે એ શું છે લિનક્સમાં નામ આપવાની પ્રણાલિકા એટલે કે એ રૂલ્સ છે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6 ની અંદર ભાગ 3 કે જેની અંદર આપણે બે ટોપિકનો અભ્યાસ કરેલો છે અત્યારે એ છે ડિરેક્ટરી સાથે કાર્ય કરવું અને લિનક્સમાં નામ આપવાની પ્રણાલિકા બરોબર તો પ્રકરણ 6 ની અંદર ભાગ 3 છે મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ આના પછીના લેક્ચરની અંદર પ્રકરણ 6 નો ભાગ 4 જોઈશું આભાર